यशोदा जी सांभळे ए ममता नी मूर्ति मारी रही गई गोकुळमां स्वागत में जवर पड़ी आम आ तो बोलाय वाला छोकरा ने अरे टबरिया Thank you.
બોલે પીસી ખબર પડે તને ના પેલો હતા હતા ને પણ હવે એક આટો વધીને થઈ ગયા એટલે હું બોલાવ્યો કાકા મને આનું નામ તો ગગુડી ફોટો રાખું આ નામ રાફડો રાખવા દીધો રાફડો બાપ નામ છોકરો છે એ તો હાચવો એવો હે ને જમ જેવો એને મારી નાખે કોક માથે કાકા એમાં એને મમ્મી આ ગયા આ તારો બાબા હું મોટે લગાડીને આવ્યો છે હે આ મોટે હું લગાડ્યું તમે એની વાત રહેવા દો કા આયા કે તો આય તારો બાબા વાઈસ આવે મારા અમે વાઈસ આવે ને એ આ બહુ વાઈસ આવે દીકરા તૈન દીથી દૂધ પડ્યું તો ને માં ઈ તૈયાર થઈ ગઈ હતી ભૂહીને આવ્યો વાઈસ નો આવે શું સુગંધ આવે તારો બાબા એ અને આપણા માલધારી માં વાઈસ જ આવે એ ભાઈ જેની માણાના પેટ તો ઓજરા ની લે એ કાકા એ ઓ હા અને શું તમે રાફળો રાફળો કરો હે તું હો એમ કે ઓ ઓ કરી માં તું સત્તાધાર ના પાડા જેવો છો સત્તાધાર જ કે છોકરો રોજ ફેરા કરે સેના લે છોકરો રોજ પેટી ઉતારે તારો બાપ લાલ પાણી બોલો તારે જવાનું છે ગાયું બેહું માં છોકરો નો જાય કોણ છોકરો નો બાપ જાય છોકરા તેડી આવતા તાર માને તો ગયા હવે નો આવે 4 વર્ષ થઈ ગયા ક્યાં ગયા મામાન ઘરે મામાન ઘરે ગયા ગયા પાછા મામા કી બાજુ ગયા ને ભાઈ કી બાજુ ગયા ખબર જ ન પડી બે સુરત બાજુ મારી મૂકી કોણ અડી ગયું તું હીરા કહા કહા થયા અંગુર કટોરામાં એ કાકા તમે શું કહો છોકરો કઈ ભેમ નહીં જાય છોકરાને જવું પડે બેટા અમારે જવું છે છોકરો કયો બેહમ ન જાય તમારે કેમ ન જવું એજા તારો બાપ પાંચ ગામ નો પટેલ તે અમારે ક્યાંક વાંતા વિશકા ગામ ના હોય પાર પાડવા જવું પડે અમારે બે ને જવાનું છે એટલે તમે બે પાંચ ગામ ના પટેલ હા તમે બે ગામ ની પટલાઈ કરો તઈ છોકરા નું કેદી નું ઠારે પડ્યું હજી આવી નથી આવતા શું આમાં છોકરો કયો બેહમ જાય એ ઉપાડ તો તારી માને અહીંથી ઉપાડ પેલા રાયડું પાડો માં ઉપાડું છોકરો નહીં જાય હાથ લાંબા ટૂંકા કરી માં હરવી નો રે તારો કાકો છો મારે મેં ક્યાં કીધું માર કાકી હો અને હવે ગાયું બે હું બેકી નો થાય લામ ગાય બે હું છોકરો નહીં જાય મારા વાવને તેડી આવતો છોકરો ગાયું બે હું જાય નકર આવજો એ એ મારા દીકરા કાકા કી એમ થોડું કરવાનું અહીંયા ઉતરાલ અરે સડાય જી સડાય એને મોટે સડાય મારો હાવજ છે રાબડા જેવો કઈ આમ તો નથી હોય તો બાપે હાથ ફેરવો એટલે થયો હોય એમ નહીં બાપા આ બેટા હું નો કાલાવાની બજારમાં ગોલા ખવડાવવા લઈ જાય
એટલે આપણામાં નો જવાય ગોલા ખાવા આવે તો હું ખાવા જવાય કાઈ નહીં બસ કામ જ કરવાનું હોય આવી પાઘડી કેદી આવી તમને નહી ખબર એ નથી ખબર એટલે જ મેં ખબર કોણ છે ક્યાંથી લેવો ચોથા ભગત ની એવું છે દેખાડી દે તારા કાકા લે તમને નહી ખબર નહી સાચું કા પકડો આ તારી આ કાકા પાઘડીને બદલે એમ સોયણી આવી ગઈ અંકલ અંકલ તારા બા ભેગું બેસે માણા વસારે આબરું કાઢી આ તે હવે છોકરો ગાયું ભેગું બેસે તમે બે મારું વહુ નાણા દેડો જાવો કે નહીં ગીગલાની વહુના કપલીન નીકળ હું કઉ શું તમે મારા બહુ નાણા તેડવા જાવ હા તમાર બાએ ચાર વર્ષ પેલા કેરોસીન નું ડબલું દીધું તું લેતું જવું હે એને હું કરું હાહુ વારી નો થામા આટલો બધો હાહુ ઘેલી નો થામા અને ઘર ભેગી નો થા અને ત્યાંથી ગાયું માલ ઢોર માં જા પણ હું શું કહું હોય તો સાંભળો તારું કઈ સાંભળવું નથી તું તારા સાંભળવા હું કાટ લેવાનું હોય હાહુ હાટ નથી મોકલતો તઈ તમે બે મારી વહુ નાણા તેડવા જાવ હો હા જો એકે ઉષા નિશા થાય ને તો આખા ઘર ને સાટી સરકાવી દેજો તારા નાના બાપ ઘરમાં નુકસાન કરવા ઉભો થયો હવે નો પાછો આવતો મારો દીકરા વીરા અરે વીરા હાલે અંદર બીજી છે ને હવે અટી જાય લાકડી અરે વીરા હા વીરા આજે ગગુડિયા ની વહુ ને આણા તો તેડવા જાય વીરા પણ વીરા એવું સાંભળ્યું છે કે આપણા રાજના રાજા અજમલ આજે પાપી પેટે વાંજિયા છે અને વિરા કદાચ વાંજિયાના શુકન લેવાય જાય ને તો આપણો દીકરો પણ વાંજિયો રહે તો વિરા હા વિરા આજ રાજના રસ્તેથી નહીં પણ આજ પરવાડીના રસ્તેથી નીકળી જાય અને કદાચ જો એમાં રાજાના રથ સામે મળે ને હા વિરા તો પાછું વળીને ઉભો રહી જાય અને આમાં ડગલા ન ભરતો કારણ કે વાંજિયાના મુખ કદાચ જોવાય જાય ને
तो आपड़ो दिक्रो पण वाजियो रिया माटे जथी करीने विरायना हामा पग नो भरतो हो भले विरा यादे याडा देणवा आला आज मेरा રબારી ભાઈ ને પૂછો કે અમને અને અમારી ઘોડે સવારી જોઈ શા માટે અવરું ફળી ઉભા છો વિદા અરે રાયકાબા અમને અને મારા રાજાને જોઈને તમે કેમ અવરું ફળી ઉભા છો અરે વીરા પ્રધાન તમને જોઈ અને અમે પાછા વળીને નથી ઉભા પણ અમારી અમુક ચીજ વસ્તુ ભૂલી ગયા છે એની રાહ જોઈને ઉભા છે એટલે અમને અહીંયા દેવા આવે છે બાકી અમને તમારો કાંઈ વાંધો જ નથી અરે મહારાજ રાયકા ભાઈ બધી વસ્તુ વસતાય જૂઠું બોલે અરે વિજય પ્રધાન રાયકા ભાઈ ને કહો કે સાચું અને સત્ય બોલશો તો રાજ તરફ ઇનામ આપશો નકર વિજય પ્રધાન એમને કાળિયા ઠાકર ના સમ આપી સત્ય બોલાવો અરે રાયકા ભાઈ સત્ય કહો તો તમને રાજ તરફ ઇનામ આપવામાં આવશે અને જૂઠું બોલો તો તમને કાળિયા ઠાકર ના સોગન અરે વીરા હા વીરા કાળિયા ઠાકર તો આજ આપણો પાણ પ્રાણ થી પણ પ્યારો હોય આપણો ઈષ્ટ દેવ તો કાળિયો ઠાકર કહેવાય અને જો કાળિયા ઠાકર ના કદાચ સોગન ખાઈ લે ને તો વીરા એ ઠાકર એકય ભાવ માફ ન કરે માટે રાજા હોય કે પછી ભગવાન સત્ય વાત કરી દે કારણ કે કાળિયા ઠાકર ના સોગન નથી ખાવા વીરા મહારાજ કદાચ સત્ય વાત કરી તો હું તો તમારી રયત છે એક દીકરો જાણી સમા કરજો કદાચ નાના મોટી મોટી વાત થઈ જાય મહારાજ હાર બારી ભાઈઓ જે કાંઈ પણ હોય તે સાચો અને સત્ય કહો મને મહારાજ અમે તો નથી કહેતા પણ કાલ સવારના પોરની અંદર જદી આ ખેડુ વાવણી વાવવા જાતા હતા તમારા સુકન નિદાન મહારાજ સુકન લઈ અને જદી આ ધરતી ઉપર ઈ વાવણીએ જદી આમ કરીને મોઠે ભરીને દાણા નાખે ને મહારાજ તમારા સુકન લીધા પછી મહારાજ અરે ઈ ધરતીમાં દાણા પણ નથી ઉગતા કારણ કે તમે પાપી પેટે વાંજિયા છો અરે મહારાજ કોક દીક નગરની અંદર જેથી પક્ષીઓને ચણી નાખો ને મહારાજ તેથી મુઠ્ઠી ભરી અને આમ કરીને આમ પક્ષીઓને ચણ નાખજો મહારાજ કારણ કે એ પક્ષીઓ પણ નથી ચણ ખાતા અરે મહારાજ કદાચ તમારા ગોંદરાની અંદર ગાયુને જેથી નીણ નાખવા જાવ ને મહારાજ તમારા હાથની નીણ પણ નથી ખાતા કારણ કે તમે એક પાપી પેટે વાંજિયા છો મહારાજ વાંજિયા છો અરે મહારાજ એક વારવા વારી વડારણ જેથી માઠ મેળીને જરૂર કે તમે બેઠા હોય ને અરે તમે મહારાજા બેઠા હોય અને સતી મિનલતે બેઠા હોય જેથી માઠ મેળીને જરૂર ખેતી જેથી મીઠ માંડો ને અરે એક વાર અવારી વડારણ પણ તમારું મુખ જોવા રાજી નથી કારણ કે મહારાજ તમે પાપી પેટે વાંચ્યા છો અને મહારાજ આજે અમે તો અમારા દીકરાની વહુના આણા તેડવા જાય છે અને કદાચ તમારા સુગન લીધા હોય મહારાજ કદાચ અમારો દીકરો પણ વાંજિયો રહી જાય મહારાજ કારણ કે તમારા નગરની અંદર
રાજે વાંજિયા છો, વાંજિયાના મુખ જોવાથી આવા આપ સુગંધ થાય છે મહારાજ. નહીં નહીં રબારી ભાઈઓ, તમારી વાત પણ જૂઠી છે. હું ક્યાં પાપે પેટે વાંજ્યો છું આજ હું કહું ને તમે સાંભળો રબારી ભાઈઓ. કહો મહારાજ.